નમસ્કાર, દિવસ દર્પણમાં આપનું સ્વાગત છે. આજે છે શ્રાવણ સુદ 11 અને તારીખ 18 ઓગસ્ટ અને બુધવાર. નજર કરીએ આજના ઇતિહાસ પર. વર્ષ 1945માં આજને દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે પ્લેનમાં જઈ રહ્યા હતા તે પ્લેન ગાયબ થયું હતું. હવે નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો પર. ભાવનગરથી મુંબઈ અને દિલ્હી વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે. ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે આજથી કોંગ્રેસની કોવિડ-19 ન્યાયયાત્રા રાજ્યમાં શ્રદ્ધાંજલિ સભાઓ યોજશે. પીએમ મોદીના પાયલોટ પ્રોજેક્ટનો રાજકોટથી થશે પ્રારંભ. આજથી મેક ઇન ઇન્ડિયા શો યોજાશે. ઇમ્પોર્ટ થતી 300 વસ્તુઓ ડિસ્પ્લે કરાશે. મોડી રાત્રે મણિપુર 4.7ની તીવ્રતાથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય રાજદૂત સહિત 192ને એરલિફ્ટ કરાયા. વતન પરત ફરેલા ભારતીયોનું જામનગરની પ્રખ્યાત કચોરી અને મીઠાઈ આપીને મોં મીઠું કરાયું. દાહોદના ગામમાં પરિવારજનોએ મહિલાને રસ્તા પર 20 ફૂટ ઢસડી ઢસડીને મારી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનને વાળ ખેંચીને રક્ષાબંધન પૂર્વે જ બનેવીની હાજરીમાં અપહરણ કરાયું. રાજ્યમાં બીએસસી નર્સિંગમાં હવે નીટ નહીં આપવી પડે, પરંતુ ધોરણ 12ના મેરિટને આધારે એડમિશન અપાશે. અફઘાનિસ્તાનને મુદ્દે વડાપ્રધાન નિવાસસ્થાને મહત્વની બેઠક મળી. એનએસસી ડોભાલ, રાજનાથસિંહ અને અમિત શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તાલિબાને કહ્યું, અમે ઇસ્લામિક કાયદા પ્રમાણે દેશ ચલાવીશું, અમારી જમીનનો અન્ય દેશો વિરુદ્ધ ઉપયોગ નહીં થવા દઈએ. તાલિબાનની હિંસા પર મલાલાની અપીલ. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓની ખૂબ જ કફોડી પરિસ્થિતિ. જો બિડેન કડક પગલાં લે. ગુજરાતમાં જળ કટોકટીની સમસ્યા. 56 જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષિત રખાશે. બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર થયું જાહેર. રાજ્યની સ્કૂલોના વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, જ્યારે વર્ષમાં 80 દિવસ રજા રહેશે. T20 વર્લ્ડ કપ કાર્યક્રમ જાહેર થયો. ભારત પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં 7:30 વાગે ટક્કર થશે. કોરોનાની રેપિડ એન્ટીજિંગ ટેસ્ટિંગ કીટની નિકાસ પર પ્રતિબંધ મુકાયો. ટેસ્ટ માટે લેબમાં વપરાતા કેમિકલના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ મુકાયો. ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો ફક્ત એક કેસ સામે આવતા જ દેશભરમાં લોકડાઉન. ઓકલેન્ડમાં મળેલો આ એક કેસ સંક્રમિત. હવે જતા જતા નજર કરીએ આજના સુવિચાર પર. લોકો ઘણી વખત કહેતા હોય છે કે હુકમ થાય તો જ ભગવાનના દર્શન થાય. પણ શું તમને ખબર છે કે જો જીવનમાંથી હું કમ થઈ જાય ને તો આત્માના દર્શન થઈ જાય. આપનો દિવસ શુભ રહે તે આશા સાથે નમસ્કાર.